હાય, આપણે આજે હેપી હોર્મોન્સને બારામાં વાત કરવાના છે. બધાને ખબર છે, જ્યારે રિસર્ચ થતી હોય તે આપણે રેટ્સ પર કરીએ છીએ, લેબોરેટરીઝમાં. હવે હું એક્ઝામ્પલ આપું કે આપણે બે રેટ્સ લઈએ, એક રેટને કેજમાં મૂકી દઈએ અને એક સાઈડ ફૂડ મૂકીએ અને લીવર મૂકીએ ફૂડનું, કે એને ખબર પડે કે અહીંયા પ્રેસ થશે તો ફૂડ આવશે એની માટે, અને બીજી સાઈડના લીવરમાં આપણે કોકેન મૂકી દઈએ. તો રેટ પહેલાં જશે ફૂડ પાસે, લીવર દબાવશે અને ફૂડ આવશે, એને ખુશી મળશે કે અહીંયાથી મારું ફૂડ આવે છે. પછી જ્યારે ફરતા ફરતા અગર લીવર બીજા લીવર પાસે આવ્યું અને એમાંથી કોકેન આવ્યું, એને કોકેન લીધું, એને સારું ફીલ થશે. તો એ જેટલી વખત પછી એ રેટ બહાર આવશે પિંજરાની, એ ઓલવેઝ કોકેનની જ સાઈડ જશે. કેમ? કારણ કે કોકેન સાથે એડિક્ટ થતું જશે ધીરે 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 અને એ મરી જશે. તો કોકેનમાં શું છે? જ્યારે આપણે કોકેન લઈએ ત્યારે આપણા બોડીમાં હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે, બિકોઝ એ આપણે રિવોર્ડ કેમિકલ રિલીઝ કરે છે, જેને ડોપોમાઇન કહેવાય. ડોપોમાઇન ઇઝ અ વે દેટ રિલીઝિસ હેપી હોર્મોન્સ. તો રેટ ઘડી ઘડી હેપી થવા માટે કોકેન તરફ જ જયા કરશે, એ ફૂડનું લીવર દબાવશે જ નહીં અને એક દિવસથી મરી જાય છે. સેમ એ હવે એક બીજા રેટને આપણે નેચરલ એન્વાયરમેન્ટમાં નાખીએ, એને દેખાડીએ કે અહીંયા આગળ કોકેન છે, એ કોકેનને ટેસ્ટ કરશે પણ એ ઘડી ઘડી કોકેન પાસે નહીં આવે. કારણ કે નેચરલ એન્વાયરમેન્ટમાં ઘણા બધા બીજા વે છે જે એને રિવોર્ડ હોર્મોન્સ, એના માટે રિવોર્ડ કેમિકલ્સ બહાર કાઢી શકે છે. તો બેઝિકલી આપણા માટે પણ જ્યારે આપણે કેજમાં પુરાઈએ, આપણું કેજ આપણું ઘર કા આપણું ઓફિસ છે, તો આપણને રિવોર્ડ કેમિકલ્સ કાઢવા માટે નોર્મલી આપણે સ્ટ્રેસથી બચવા માટે વી સ્ટાર્ટ ગેટિંગ એડિક્ટેડ. એડિક્ટેડ ટુ વોટ? આપણે ક્યારે પણ ફૂડથી, આપણે કોઈ બી ટાઈમે મીલ્સ ખાવા લાગીએ અને વી સ્ટાર્ટ ફીલિંગ હેપી, બીકોઝ આપણે આપણું ભાવતું ફૂડ હેપી હોર્મોન્સ રિલીઝ કરે છે. સેકન્ડ હોઈ શકે કે આપણે સિગરેટ પીવા લાગીએ, બીકોઝ એ પણ નિકોટિન ઇફેક્ટ આપશે. થર્ડ, એલ્કોહોલ, જે આપણને હેપી હોર્મોન્સ કરી નાખે, આપણું માઇન્ડને થોડું રિલેક્સ કરી નાખે છે. સો પણ અગર આપણે કેજમાં ન પૂરીને નેચરલ વસ્તુઓને હેપી હોર્મોન્સ રિલીઝ કરવા તરફ જઈએ તો આપણે શું કરવું જોઈએ? નેચરલી અગર આપણે રિલીઝ કરવા હોય હેપી હોર્મોન્સને તો આઈધર વી હેવ ટુ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. સેકન્ડ, હગિંગ. આપણા લવ્ડ વન્સને જ્યારે આપણે હગ કરીએ આપણામાં હેપી હોર્મોન્સ રિલીઝ થાય. થર્ડ, કાઇન્ડનેસ. ક્યારે કોઈને કંઈ ખાવાનું આપો, પીવાનું આપો, એને ગમતી એક્ટિવિટી કરો. તમારા લોકો જ્યારે તમારી સામે સ્માઇલ કરે, ઇટ ગિવ્સ રિલીઝિસ અ રિવોર્ડ હોર્મોન ઇન યોર બોડી. આપણે કોઈ પણ વોકિંગ, સિમ્પલ વોકિંગ ઓલ્સો રિલીઝિસ લોટ ઓફ હોર્મોન્સ. હાઇકિંગ, રનિંગ, દેર આર સો મેની એક્ટિવિટી જે નેચરલ એન્વાયરમેન્ટમાં છે. સિટિંગ વિથ ફ્રેન્ડ્સ, સીઈંગ અ કોમેડી મૂવી, દે કેન એકચ્યુઅલી હેલ્પ ટુ રિલીઝ યોર રિવોર્ડ હોર્મોન્સ ડોપામાઇન. તો બેઝિકલી આપણે આ બધું કરવું જોઈએ, રાધર દેન પુટિંગ અવર સેલ્ફ ફોર દેટ હેપી હોર્મોન્સ માટે આપણે સિગરેટ, દારૂ ઓર એલ્કોહોલ ઓર એની કાઇન્ડ ઓફ સ્નેકિંગ આપણે પ્રિફર કરીએ. વી શુડ એકચ્યુઅલી ગો ટુ નેચરલ એક્ટિવિટીઝ વિચ એકચ્યુઅલી રિલીઝ ગુડ હેપી હોર્મોન્સ ઇન અવર બોડી. સો યુ શુડ નો કે વોટ ઇઝ ધ કરેક્ટ વે ટુ બી હેપી and release your happy hormones. For more such information, stay tuned to our channel.